પાટડીના ઝીંઝુવાડા પોલીસ પર થયેલ જીવલેણ હુમલા અંગે DYSP જેડી પુરોહિતનું નિવેદન. ગઈ તારીખ 3/1/2024 રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ સંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 રોજ સંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રંજીતસિંહ ઝાલા નામની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા સંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું, જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KV ડાંગર નાઓને માહિતી મળેલ કે આ ગામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જૈનાબાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક PSI ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા PSI ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં PSI ડાંગર અમદાવાદ ચાઇલ્ડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.